મિત્રો કાર્યક્રમમાં સ્વાગત છે હું છું નિકિતા પ્લસ કાર્યક્રમમાં આજે વાત કરવી છે પેઇન કેર અંગેની ઓપરેશન પછી પણ શરીરમાં જે દુખાવા થતા હોય છે એ દુખાવા જો ચાલુ રહેતા હોય છે અને એની ઓપરેશન વગર અતિ આધુનિક ટેકનોલોજીથી જે સારવાર કરવામાં આવતી હોય છે તેને પેઇન કેર મેનેજમેન્ટથી જે પદ્ધતિથી વાપરવામાં આવતી હોય છે તે જ વિષયો પર આજે આપણે વાત કરવી છે આજે વાત કરવી છે પેઇન કેર ક્લિનિક અંગેની દર્શક મિત્રો પેઇન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપના શરીરના અંગોમાં જે અલગ અલગ ભાગોમાં જે દુખાવા થતા હોય છે એ દુખાવા અંગેનું માર્ગદર્શન આપને મળી રહેતું હોય છે આ કાર્યક્રમ દરમિયાન આ કાર્યક્રમ દરમિયાન એવી ટેકનોલોજીની આપણે વાત કરતા હોઈએ છીએ કે જે ઓપરેશન વગર આપણે એ ટેકનોલોજીથી પેઇન કેર મેનેજમેન્ટ અતિ આધુનિક ટેકનોલોજીથી તેની સારવાર કરવામાં આવતું હોય છે જે પેઇન કેર ક્લિનિકમાં કરવામાં આવતું હોય છે અને પેઇન કેર ક્લિનિકના નિષ્ણાંત ડૉક્ટર ડૉક્ટર પલક મહેતા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પલક મહેતા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર પલક મહેતા આજે કાર્યક્રમ દરમિયાન વાત કરવી છે જે અવારનવાર ઘણા લોકોમાં એ સામાન્ય કમ્પ્લેન જોવા મળતી હોય છે કોણીના દુખાવાની કમ્પ્લેન આપણને જોવા મળતી હોય છે એટલે કે એને ટેનિસ એલ્બો પણ કહેવાતું હોય છે ટેનિસ એલ્બોના દુખાવા અંગે આજે કાર્યક્રમ દરમિયાન વાત કરીશું ફોનલાઇન્સ ઓપન થઈ ચૂકી છે સ્ક્રીન ઉપર નીચે ફોન નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર આપ કાર્યક્રમમાં ફોન કરીને ડોક્ટર પલક મહેતા સાથે સીધી ટેલિફોનિક વાત કરીને આપની સમસ્યાનો ઉકેલ આપ મેળવી શકો છો આજે વાત કરીએ ટેનિસ એલ્બો અંગેની આ ટેનિસ એલ્બોમાં જે દુખાવા થતા હોય છે તે પાછળના મુખ્ય કારણો શું હોય છે ચોક્કસથી કોણીનો દુખાવો એ ખૂબ સામાન્ય બાબત છે પર્ટિક્યુલરલી જે લોકો રમતગમતના ક્ષેત્રમાં આગળ હોય અથવા અલગ અલગ ખેલ જોડે સંકળાયેલા હોય એ લોકોમાં આ દુખાવો વધુ જોવા મળતો હોય છે અને જો ખેલની વાત કરીએ તો ગોલ્ફ રમતા કે પછી ટેનિસ રમતા કે પછી બેડમિન્ટન રમતા હોય એમને લોકોને આ કણીના ભાગનો દુખાવો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે આ દુખાવો જે થતો હોય છે કઈ મુમેન્ટથી વધારે થતો હોય છે અથવા દુખાવામાં કયો ભાગ ઇન્જર થાય છે તો અહીંયા જે તમે ફોટો આવશે એમાં જોઈ શકો છો કે એક્ઝેક્ટલી કયા ભાગમાંથી કયા ભાગમાં દુખાવો આવતો હોય છે તો મેઇનલી અહીંયાથી લઈ અને આ ભાગ સુધી દુખાવો આવતો હોય છે જ્યારે હાથની આમ રોટેશન મુમેન્ટ કરવામાં આવે અથવા હાથ ઉપર વજન ઉચકવામાં આવે અથવા કોઈ ભારે વસ્તુ કેરી કરવામાં આવે હાથ ઉપર તો આ પ્રકારનો દુખાવો થતો હોય છે જે લોકો ગોલ્ફ રમતા હોય એ લોકોને અંદરની બાજુના ભાગમાં દુખાવો થતો હોય છે એને ગોલ્ફર સેલ્બો કહેવાતો હોય છે ગોલ્ફર ટેનિસ સેલ્બોમાં બહારની બાજુએ દુખાવો થાય ત્યારે ગોલ્ફર સેલ્બોમાં અંદરની બાજુએ દુખાતો હોય એટલે કે કોણીમાં લઈ જતા જે સ્નાયુઓ હોય છે કોણીના સાંધાને જોડતા જે સ્નાયુઓ હોય છે એ સ્નાયુઓમાં કોઈ પણ પ્રકારનો ડેમેજ પહોંચે અથવા એમાં ટેર થયો હોય અથવા અંદર સોજો આવ્યો હોય તો આ પ્રકારનો દુખાવો થઈ શકતો હોય છે તો આમાં સારવારમાં જોઈએ તો સારવારમાં શું કરી શકાય તો પર્ટિક્યુલરલી તમે વજન ઉંચકવાનું ટાળો જ જર્ક લાગે એવી મુમેન્ટ કરવાનું ટાળો અને જો તમે ખેલાડી હો અથવા રમતગમત સાથે સંકળાયેલા હોય તો આવી રીતનું બેલ્ટ તમે પહેરી શકો છો અથવા બીજી તસવીરમાં જોયું એ પ્રમાણે ટેનિસ એલ્બો માટે બ્રેસ આવે છે તો એ બ્રેસ એલ ટેનિસ એલ્બો હોય તો બહારની બાજુએ બાંધવાનું અને જો બ્રેસ હોય તો એ અંદરની ગોલ્ફર સેલ્બો હોય તો એ અંદરની બાજુએ બાંધવાનું રહે જેનાથી સ્નાયુઓને એક્સ્ટ્રા સપોર્ટ મળે છે અને મૂવમેન્ટમાં સરળતા મળે છે તદઉપરાંત અમુક કસરત અહીંયા બતાવી છે જે બેઝિક કસરત છે તો અમે ધ્યાનથી એને નોંધી શકો છો જેમાં તમે રિસ્ટની મૂવમેન્ટ કરી શકો છો આવી રીતની અને આવી રીતની ધક્ કો મારીને રેસ્ટની મૂવમેન્ટ કરી શકો છો એવી જ રીતે હાથને આમ રોટેશન કરવાની મૂવમેન્ટ કરી શકો છો અથવા આમ કાંડાને ગોળ ગોળ ફેરવવાની મૂવમેન્ટ કરી શકો છો તદઉપરાંત કોઈ વસ્તુને હાથમાં પકડી અને સ્વીસ કરવાની મૂવમેન્ટ કરી શકો છો તો આ બધી જ મૂવમેન્ટ કરવાથી અહીંયાના જે સ્નાયુ હોય છે એ ટાઈટ થાય છે એમાં સ્ટ્રેન્થ આવે છે કેટલીક વાર આઈસ એપ્લિકેશન કરી શકાય અથવા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અહીંયા અલ્ટ્રાસોનોગ્રાફિક વેવ્સ આપતા હોય છે અથવા લેસર આપી અને જો કોઈ સ્નાયુ ફાટ્યો હોય કે લિગામેન્ટ ટ્યો હોય તો એની અંદર રિપેર કામ કરી શકે છે હમણાં અમે પેન કેર ક્લિનિકમાં નવી ટેકનોલોજીને લાવવા જઈ રહ્યા છે જેમાં એક્સ્ટ્રા શોક વેવ લેસર ટ્રીટમેન્ટ કે જેમાં લેસરના વેવ રેઝ હોય છે જેના દ્વારા તમે અહીંયા લેસર રેઝ આપી અને જે તે સ્નાયુમાં રિપેર કરી શકો છો અથવા ત્યાં રિકવરી લાવી શકો છો બીજો એક વિકલ્પ છે જેમાં અમે લોકો અત્યારે રૂટિનલી કરી રહ્યા છે જેને કહેવાય પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી તો અહીંયા પિક્ચરમાં જોયું એ પ્રમાણે દર્દીનું બ્લડ અહીંયાથી લેવામાં આવે છે અને એને એક સ્પેશિયલ પ્રકારની વેક્યુટેનર કન્ટેનરમાં લઈ અને એને સેન્ટિફ્યુઝ કરવામાં આવે છે સેન્ટિફ્યુઝ મશીનની અંદર અને એમાંથી જે પ્રવાહી છૂટું પડે છે ઉપરના ભાગનું પ્રવાહી એને પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરા પ્લાઝમા કહેવાય અને એ પ્લેટલેટ રીચ પ્લાઝમાને સિરિન્જની અંદર લઈ જોઈન્ટની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે અહીંયા ઘણા બધા વાર દર્દીઓ સવાલ પૂછતા હોય છે કે બેન બેભાન કરવા પડે કે તો ફક્ત ચામડી બેરી કરીને ટ્રીટમેન્ટ થાય છે ઘણા દર્દી એવો સવાલ પૂછે કે દાખલ થવાની જરૂરતામાં કોઈ દાખલ થવાની જરૂર નથી હોતી દર્દી આવે ટ્રીટમેન્ટ કરીને તાત્કાલિક રજા આપી શકે છે એટલે મેક્સિમમ કલાકથી દોઢ કલાકનો ટાઈમ હોસ્પિટલમાં એમણે ગાળવો પડે છે ત્રીજો સવાલ દર્દી પૂછતા હોય છે કે આની કોઈ અસર તો પ્લાઝમા દર્દીના પોતાના બ્લડનો જ એક કોમ્પોનન્ટ છે એટલે એવી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ જ્યારે પણ જોઈન્ટમાં ઇન્જેક્શન મૂકવામાં આવે પછી એ ઢીઝણ હોય ખ ખભો હોય કે એલ્બો જોઈન્ટ હોય કે પછી એડીનો દુખાવો હોય તો કોઈ બી જગ્યાએ એવી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ જોવામાં નથી આવતી પ્લાઝમા શું કામ કરે છે તો બેઝિકલી પ્લાઝમા પ્લેટલેટ રીચ પ્લાઝમા એ રીજનરેટિવ થેરાપી તરીકે કામ કરે છે જેમાં નવા નવા સેલનો ગ્રોથ થાય છે તેમજ બ્લડનું સર્ક્યુલેશન વધે છે અને બ્લડનું સર્ક્યુલેશન વધવાથી જે તે જગ્યાનો સોજો ઓછો થાય છે તેમજ જે સ્નાયુ ફાટી ગયો હોય એનું રિપેર કામ ચાલુ થાય છે અને અલ્ટિમેટલી દર્દીને દુખાવવામાં રાહત થતી હોય છે તદઉપરાંત કોઈ દર્દી આઈસ એપ્લિક ઇરિગેશન અથવા ગરમ પાણીનો શેક કરી શકે છે અથવા કેટલીકવાર યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય તો એના લીધે પણ આ દુખાવો થઈ શકે છે ડોક્ટર પલક મહેતા આ વિષય પર આપણે ચર્ચા ચાલુ રાખીશું માર્ગદર્શન આપની પાસેથી મેળવતા રહીશું પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે પેન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો હા મારું નામ કાંતિભાઈ પટેલ છે સુરત બોલું છું ભાઈ શું પ્રશ્ન છે આપનો આપ પૂછી શકો છો મારી વાઈફ ઉંમર બોતેર વર્ષ છે ખુરશી પરથી પડી ગયા હતા ચક્કર આવ્યા અને એને બે ગયા અને બીજો મણકો એક ક્રેક થયેલો સાધારણ અમે પેઇન મેનેજમેન્ટ કરાવી સુરતમાં એમાં બોન સિમેન્ટ ભરેલું છે હવે એને બે મહિના થયા તો હજુ દુખાવો રહે છે તો એના માટે શું કરવું કેટલીક વાર એવું બને છે કે જ્યારે મણકા દબાઈ ગયા હોય તો એ મણકાને સ્ટ્રેન્થ અંદરથી પૂરી પાડવી ખૂબ જ જરૂરી બને છે એટલે તમે બોન સિમેન્ટ એને ખૂબ જ સારું કામ કર્યું છે પરંતુ તેમ છતાં પણ દુખાવો રહી ગયો છે તો કેટલીક વાર મણકા દબાયા હોય પણ એની જોડે મણકાને જે પાછળના જોઈન્ટ હોય એની ઉપર પણ લોડ પડ્યો હોય અથવા જે મણકા દબાય છે ત્યાંથી નહીં પરંતુ નીચેના મણકામાંથી પણ દુખાવો આવતો હોય તો એના દ્વારા પણ આ પ્રકારની તકલીફ થઈ શકે એટલે એક્ઝેક્ટલી દુખાવો કયા ભાગમાંથી આવી રહ્યો છે એના માટે દર્દીની તપાસ કરવી પડે અને પછી આગળ દિશામાં ટ્રીટમેન્ટ થઈ શકે છે હમણાં જ વાત કરું તો આજથી વર્ષ પહેલાં સવા દોઢ વર્ષ પહેલાં મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા અને એમને દસમા નંબરનો મણકો દબાઈ ગયો હતો એ વખતે પરિસ્થિતિ વધારે હતી ખરાબ અને મેં એમને કીધેલું કે મણકામાં સિમેન્ટ પૂરી અને પાછળ જોઈન્ટમાં ઇન્જેક્શન મૂકવા પડશે દર્દીને એમ થયું કે ના દવાથી ચાલે છે તો ચલાવી અને આજે સવા વર્ષ પછી દર્દી જ્યારે પાછા આવ્યા ત્યારે એટલી બધી ખરાબ હાલત હતી કે જે સીધા હતા એને લીધે કમ્પ્લીટલી આવા બેન્ડ થઈ ગયા હતા અંદર બળતરા ચાલુ થઈ ગઈ હતી અને સ્કૂટર બાઇક કે કેની પણ કોઈ પણ વ્હીકલ ઉપર ફરવું ખૂબ જ અસહ્ય થઈ ગયું હતું એટલે દુખાવો ખૂબ જ વધી ગયો હતો તો એક સાથે એમને બે ત્રણ જગ્યાએથી દુખાવો એટલે પહેલાં જે હતું એ એક જ સાંધામાંથી દુખાવો આવતો હતો અત્યારે એક સાથે બે ત્રણ જગ્યાએથી દુખાવો આવતો હતો અને એના લીધે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી તો આ સંજોગોમાં જેટલો જ્યારે પણ દુખાવો થાય ત્યારે એનું તાત્કાલિક નિદાન કરાવીને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને એમને સિમેન્ટ પૂર્યા છતાં પણ દુખાવો હોય તો એનો મતલબ મણકાના કોઈ પાછળના સાંધામાંથી જેને અમે ફેસેટ જોઈન્ટ કહીએ છીએ એમાંથી દુખાવો આવતો હોય અથવા આવતો હોય તો આ વસ્તુ થઈ શકે છે જી કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જે પ્રમાણે ડોક્ટર પલક મહેતાએ આપને જે સારવાર કીધી છે એ ચોક્કસથી તેનો તમે ફોનિક તો માર્ગદર્શન મેળવ્યું છે એ સિવાય પણ આપણે જો ચોક્કસ માર્ગદર્શન મેળવવું હોય તો તેમાં તમે પેઇન કેર ક્લિનિકમાં જઈને આપ તેમનો કોન્ટેક કરીને ડાયરેક્ટ તેમની પાસેથી ચોક્કસ માર્ગદર્શન મેળવી શકો છો ડોક્ટર પલકબેન જે પ્રમાણે હમણાં જે આપણી પાસે દર્શક મિત્ર હતા એમનો જે કોલ હતો એમનો આપણે ચર્ચા કરીએ પહેલા આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે તેની સાથે જ વાત કરતા હતા એક વખત અમે જો પેઇન કેર મેનેજમેન્ટ પદ્ધતિથી તમે એક વખત સારવાર કરાવી ચૂક્યા હોય અને એ જો તકલીફ ફરીથી થતી હોય તો શું ફરીથી એ જ જગ્યા ઉપર આ ટ્રીટમેન્ટ ફરીથી આપી શકાય છે ખરી ચોક્કસપણે આમાં એવું છે કે જે જગ્યાએ સિમેન્ટ પૂરવામાં આવ્યો છે ત્યાં ફરી સિમેન્ટ પરવાની કોઈ જરૂર જ નથી પડતી કારણ કે એ મણકો ઓલરેડી સ્ટ્રોંગ થઈ ગયો છે પરંતુ દુખાવાનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે એ શોધવું પડે જર મણકો દબાયો હોય તો એની અંદર સિમેન્ટ પૂર્યો હોય પણ ક્યારેક મણકાના પાછળના સાંધા ઉપર ઇન્જેક્શન મૂકવામાં ન આવ્યું હોય તો થોડો ઘણો દુખાવો યથાવત રહી જતો હોય છે તો એ સંજોગોમાં અગેન દર્દીની તપાસ કરીને એક્ઝેક્ટલી કયા ભાગમાંથી દુખાવો આવે છે ત્યાં તપાસ કરીને ત્યાં લોકલ અને અને થોડી માત્રામાં સ્ટેરોઇડનું ઇન્જેક્શન મૂકવામાં આવે છે જેનાથી એ જે તે ભાગના સ્નાયુનો સાજો સોજો ઓછો થાય છે અને દર્દીનું બેગ તરત રિલેક્સ થઈ જાય છે અને દર્દીને દુખાવમાં રાહત થતી હોય છે તો આ સંજોગોમાં કેટલીકવાર વાર દુખાવાનું ઉદભવ સ્થાન પકડાતું ના હોય એ સંજોગોમાં અમે ડાયગ્નોસ્ટિક ઇન્જેક્શન મૂકતા હોઈએ છીએ કે દુખાવો ક્યાંથી આવી રહ્યો છે આજની જ વાત કરું તો આજે જ હોસ્પિટલમાં એક દર્દી હતા જેમને મણકામાં નસ દબાતી હતી અને એમને ઓલરેડી ગરદનના મણકામાં એપીડ્યુરલ ટ્રીટમેન્ટ કરવામાં આવેલી પરંતુ એમને દવાથી એનાથી સારું થઈ ગયું પણ એમને અપર બેકનો દુખાવો હતો અને જે દુખાવો આગળ પાસે સુધી આવતો હતો અને વારે વારે દર્દીને એવી ફિલિંગ થાય કે મને હાર્ટ એટેક આવી ગયો છે આવી ગયો છે તો એ સંજોગોમાં દુખાવો ક્યાંથી આવી રહ્યો છે એ ક્લિયર નહોતું થતું તો જ્યારે મારી પાસે આવ્યા રિપોર્ટ એમઆરઆઈ બધું જ નોર્મલ હતું તો જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમને બીજા ત્રીજા ચોથા પાંચમાં અને નીચે નવ દસ અગિયાર મણકા પાસે જે નસમાંથી દુખાવો આવતો હોય એ મશીનમાં જોઈને એક્ઝેક્ટલી એ નસ ઉપર ઇન્જેક્શન મૂક્યું અને એ ઇન્જેક્શન મૂકવાથી દર્દીને તાત્કાલિક હાલના તબક્કે સિત્તેર ટકા ઉપર રાહત થઈ ગઈ હવે હું જઈને રજા આપીશ એટલે પેશન્ટને ઓલમોસ્ટ પંદર દિવસની અંદર નેવું ટકા ઉપર રિકવરી થઈ જશે એની સાથે જ આપણી સાથે એકબીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ને આપનો પ્રશ્ન શું છે મારું નામ લતાબેન છે અને મને પગની પેની દુખાવો બહુ જ છે આપની ઉંમર કેટલી છે લતાબેન મારી ઉંમર છે આડત્રીસ વર્ષ અને મેં છે ને સાત મહિના પેલા નું ઓપરેશન કરાવેલું છે તો મને પગની પેની નો બહુ જ દુખાવો જી ડોક્ટર પગની પિંડીનો દુખાવો અથવા પેનીનો દુખાવો એટલે કદાચ હું માનું છું ત્યાં સુધી એડીનો દુખાવો હશે યુઝ્યુઅલી આ દુખાવો બેસીને ઊભા થતાં અથવા સવારે ઊંઘીને ઊભા થતાં પગ મારતી વખતે ખૂબ જ થતું હોય છે એટલે કે એ જે એડી હોય છે એનું હાડકું હોય છે સહેજ વધતું હોય છે જેને અમે સ્પર કહીએ છીએ કેલ્કેનિયમ સ્પર તો આ કેલ્કેનિયમ સ્પરની ટ્રીટમેન્ટ બે પ્રકારે થઈ શકે છે એક પ્રકાર એ છે કે જે તે જગ્યાએ મેં હમણાં વાત કરી એમાં લેસર ટ્રીટમેન્ટ આપી શકાય છે એક્સ્ટ્રા કોર્પોરેયલ શોકવેવ લેસર ટ્રીટમેન્ટ આપવાથી એ હાડકું પોચું પડે છે અને જે તે જગ્યાએ હાડકું જે કરોચો છૂટી પડી છે એ ઓગળી જાય છે અને જે તે પાણીનો સોજો ઓછો થાય છે અને બીજી શક્યતા એ છે કે જે સોજો આવ્યો છે પગની પિંડીમાં અથવા પગની એડીમાં હાડકું વધવાથી તો એ ગાદી પાસે એ મસલ પાસે ત્યાં પ્લેટલેટ રીચ પ્લાઝમા ટ્રીટમેન્ટ કરી શકાય છે એ ટ્રીટમેન્ટ કરવાથી ત્યાં બ્લડ સપ્લાય વધે છે સોજો ઓછો થાય છે નવા સેલ જનરેટ થાય છે અને દર્દીને રાહત થાય છે પ્લાઝમામાં કેટલીકવાર એકથી ત્રણ સીટિંગની જરૂર પડે છે જ્યારે શોકવેવ થેરાપીમાં લગભગ ચારથી છ સીટિંગની જરૂર પડે છે એટલે દર્દીને કેવી રિકવરી આવે છે એના આધારે આ બધી ટ્રીટમેન્ટ ડિસાઇડ થતી હોય છે કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપના આભાર અને તે સિવાય પણ આપણે જો ડાયરેક્ટ ડોક્ટર પલ્લક મહેતાનો જો કોન્ટેક કરવો હોય તો આપ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અને અમદાવાદના મણિનગર વિસ્તારમાં પેઇન કેર ક્લિનિક આવેલું છે ત્યાં જઈને આપ તેમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને આપના રોગમાંથી આપની તકલીફમાંથી આપ હંમેશા માટે છુટકારો મેળવી શકો છો એ સાથે જ આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે પેઇન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે પણ કાર્યક્રમમાં આપ ફોન કરો છો તો ડાયરેક્ટ ફોન લાઈન ઉપર જોડાવવું અને તેની સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે ડૉક્ટર જ્યારે એક પ્રશ્નનો જવાબ આપી દેશે ત્યારબાદ જ તમારા પ્રશ્નનો જવાબ આપી શકશે તો થોડુંક સબરતાથી થોડુંક ધીરજથી તેની રાહ જોવી ખૂબ જ જરૂરી થઈ જતી હોય છે આજે પેઇન કેર કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ટેનિસ એલ્બો થવાના કારણોના દુખાવા થવાના કારણો શું છે અને તેના માટે છુટકારો કેવી રીતે મેળવી શકાય છે તેનું માર્ગદર્શન આપણને ડોક્ટર પલક મહેતા આપી રહ્યા છે

આપ આપના ટીવી નો અવાજ બંધ કરી દેશો અને ડાયરેક્ટ ફોન લાઈન ઉપર વાત કરશો આપનો પ્રશ્ન પૂછો કે શું પૂછવા માંગો છો આપ આપનો પ્રશ્ન ફરીથી પૂછો આપ આપની પગની પાણીમાં શું પડ્યું છે અને કેટલા સમયથી તમે આ પરેશાનીથી હેરાન થઈ રહ્યા છો

જી ટાઈમ પાસ તો આપણે આજે કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ ટેનિસ એલ્બોના દુખાવાના કારણો ડોક્ટર પલક આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરી રહ્યા છે જે ખેલાડીઓ હોય છે જે ક્રિકેટર્સ હોય છે નાની નાની ઉંમરના બાળકો પણ આ ગેમ એટલે કે આ રમતની પ્રેક્ટિસ કરતા હોય છે અને તેમને આવી પ્રેક્ટિસ કરતા દરમિયાન આવી તકલીફ ન થાય એના માટે શું ધ્યાન રાખવું એ વિષય પર આપણે આપણી પાસેથી માર્ગદર્શન લેશું એ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો

પાંચોતેર વર્ષ છે એમના માટે કોઈ ઓપરેશન કરાવ્યું છે કે કોઈ દવા ચાલે છે એમની એ ઓપરેશન કરાવ્યું નથી જી ડોક્ટર ઓકે ઢીંચણનો ઘસારો એ ખૂબ જ સામાન્ય બાબત છે પુરુષોમાં યુઝ્યુઅલી પચાવન વર્ષ પછી ઘસારો થતો હોય છે અને દુખાવાની તકલીફ જોવા મળતી હોય છે તો ઘરે બેઠા તમે જે કરી શકો છો એમાં ઢીંચણના સાંધા ઉપર જો એમને અનુકૂળ આવે તો બરફ ઘસી શકો છો કેલ્શિયમની ગોળીઓ રેગ્યુલર તમે કોઈપણ દવાની દુકાનવાળા પૂછે જઈ અને કેલ્શિયમ અને વિટામિન ડી થ્રીની કોમ્બિનેશનવાળી ગોળી રેગ્યુલર બેસિસ ઉપર ચાલુ કરી દેવી જોઈએ ત્રીજું ચાલતી વખતે એમને ઢીંચણમાં મોજા આવે છે ની કેપ આવે છે સાદા આટલી સાઇઝ હોય છે જે જેમાં ઢીંચની ઉપર તમારે ચઢાઈ દેવાના હોય છે તો એ ની કેપ તમે સવારે ત્રણ ચાર કલાક સાંજે ત્રણ ચાર કલાક અમને પહેરાવી શકો છો જેનાથી ચાલવામાં થોડો સપોર્ટ રહેશે જમીન ઉપર બેસવાનું ટાળો અને શક્ય હોય ત્યાં સુધી ટોયલેટ ઊભું જ વાપરવાનું તદઉપરાંત જો એમને તકલીફ ચાલુ ને ચાલુ રહેતી હોય તો આમાં એક્સરે કરાવવો પડે એક્સરે કરવાથી કેટલા પ્રકારનો ઘસારો છે કયા પ્રકારનો ઘસારો છે ઢીંચડ કેટલા બેન્ડ થયા છે એ બધું જ ખબર પડે અને દર્દીની તપાસ જરૂરી બને છે જેમાં અમે લોકો મેઇનલી ત્રણ વસ્તુ જોયા કે એક ઢીંચણ કેટલા બેન્ડ થાય છે બીજું જોઈએ છે કે દર્દી કેવી રીતે ચાલે છે સીધા ચાલે છે કે ડોલતા ડોલતા ચાલે છે ત્રીજી કે ખાલી જોઈન્ટમાંથી દુખાવો આવે છે કે ઢીંચણના સાંધામાં નીચે નસમાંથી પણ દુખાવો આવી રહ્યો છે એટલે મારું પર્સનલ સજેશન હંમેશા દરેક દર્દીઓનું એવું હોય છે કે જ્યારે જો તમે સો કદમ સિત્તેર પંચોતેર વરસ પછી જ્યારે દર્દી પચાસથી સો કદમ પોતાની જાતે ચાલી શકતા હોય તો ઢીચરનો શાંતો બદલાવાનું ઓપરેશન ટાળવું જોઈએ હમણાં જ બારગામથી મારી પાસે એક પેશન્ટ આવેલા નડિયાદ યુરોલોજી હોસ્પિટલના હેડ હતા ડૉક્ટર શૈલત અને એમને ઢીચરનું ઓપરેશન કરાયું અને પરિસ્થિતિ હજી ત્યાંની ત્યાં જ હતી અને જ્યારે તપાસ કરી તેમને જોઈન્ટમાંથી નહીં પરંતુ નીચેની નસમાંથી વધારે દુખાવો આવતો હતો એટલે આવું ઘણી થતું હોય છે કે દર્દીઓને પ્રોપર માર્ગદર્શન નથી મળતું અથવા મોટાભાગના ડૉક્ટરો ના પાડે પણ અમુક ડૉક્ટર દર્દીઓને એવું હોય કે હું ચાલતો થઈ જાઉં તો થઈજો પણ આની સાથે જ ઉંમરના લિમિટેશન્સ તમારે સમજવા પડે કે દરેક ઉંમરનું પોતાની એક મર્યાદા હોય છે એંશી વર્ષ પછી ભાગ્યે જ કોઈક લોકો વધારે પડતું દોડી કે ચાલી શકતા હોય છે ઘરમાં રૂટીન એક્ટિવિટી તમે કરી શકો હરીફરી શકો તો એ ક્વોલિટી ઓફ લાઈફ સારી જ કહેવાતી હોય છે એટલે કે કયા પેશન્ટમાં કઈ ટ્રીટમેન્ટ કરવી એ દર્દીના ઢીંચણ જોયા પછી એને કંઈ નસમાંથી દુખાવો આવે છે એ ચેક કર્યા પછી ડિસાઇડ થાય યુઝઅલી ટીચરમાં અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ પ્રોલોથેરાપી છે પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી વિસ્કો સપ્લિમેન્ટેશન એટલે કે જેલીનું ઇન્જેક્શન અને રેડિયો ફ્રિકવન્સી ટ્રીટમેન્ટ જેમાં નર્સમાંથી દુખાવો આવતો હોય ત્યાં હાઈ ફ્રિકવન્સી કરંટ પાસ કરીને દુખાવાના સિગ્નલને બંધ કરી દઈએ તો આવા ચારથી પાંચ વિકલ્પ છે પણ કયા દર્દીમાં કયો વિકલ્પ અજમાવો એ દર્દીને જોયા પછી જ ડિસાઇડ થતું હોય છે તો આ બધી અલગ અલગ સારવાર છે જેના દ્વારા અમે ટ્રીટમેન્ટ કરી અને દર્દીને દુખાવામાંથી લાંબા સમય માટે મુક્તિ આપી શકીએ છીએ જી ખૂબ જ વ્યવસ્થિત અને સચોટ આપણને માર્ગદર્શન મળી રહ્યું છે ડોક્ટર પલ્લક મહેતા પાસેથી ડોક્ટર પલ્લક આપણે જે પ્રમાણે કોલર મિત્ર હતા એ પહેલાં જ આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે જે બાળકો આ ટેનિસ રમતની સાથે જે જોડાયેલા હોય છે અને ભવિષ્યમાં તેમને આ પ્રકારની તકલીફ ન થાય એમાં આ દુખાવા ન થાય ટેનિસ એલ્બોમાં તો એના માટે એમને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ બાળકોના હાડકાં યુઝ્યુઅલી સ્પોન્જી હોય છે એટલે કે સોક એબ્ઝોર્બ કરવાની શક્તિ એનામાં ખૂબ જ હોય છે એટલે યુઝ્યુઅલી જ્યારે ગ્રોઈંગ એજમાં હોય ત્યારે આવા પ્રકારની કોઈ પણ ઈજા થવાની શક્યતા ખૂબ જ નૈવત અથવા ઓછી હોય છે પરંતુ ક્યારેય કોઈપણ પ્રકારની ઈજા થાય તો તમે એ જ એટ એ ટાઈમ આઈસ એપ્લિકેશન એટલે કે બરફ લગાવી શકો છો જેથી જે તે ભાગમાં સોજો આવતો અટકી જશે અને તેમ તદ ઉપરાંત બરફ લગાવવાથી જે તે ભાગની અંદર દુખાવો પણ ઓછો થઈ જશે તદઉપરાંત જો આવી કોઈ ઈજા થઈ હોય એક્સ એમ એમઆરઆઈ કે રિપોર્ટમાં એવું બતાવતું હોય કે સ્નાયુને ડેમેજ પહોંચ્યું છે તો તમે એ જગ્યાએ બ્રેસ પહેરીને અથવા એક્સ્ટ્રા સપોર્ટ પહેરીને અથવા પટ્ટો પહેરીને કામ કરી શકો છો રમી શકો છો અને યુઝ્યુઅલી કોઈ પણ સ્નાયુ લિગામેન્ટમાં ઇન્જરી થાય તો એને લગભગ ચારથી છ અઠવાડિયા માટે બ્રેક આપવો જોઈએ અથવા રમતથી દૂર રહેવું જોઈએ જેથી એમાં રિકવરી ઇઝીલી અને વધારે સારી રીતે થાય એ આરામ કર્યા પછી અથવા હળવી રમતો રમ્યા પછી તમે ફરીથી પોતાની રૂટીન એક્ટિવિટી અને મુવમેન્ટ ચાલુ કરી શકો છો અને એના દ્વારા તમારા દુખાવામાંથી લાંબા સમય માટે મુક્તિ મેળવી શકો છો એટલે યુઝ્યુઅલી બાળકોમાં પંદર વર્ષ પહેલાં કોઈપણ પ્રકારનો દુખાવાની સમસ્યા બહુ જોવા મળતી નથી મોટા ભાગે દર્દીઓને પંદર સત્તર વર્ષ અઢાર વર્ષ પછી જ્યારે એકવાર ગ્રોથ અટકી જાય અને સ્ટડી થઈ જતો હોય પછી જાત જાતના દુખાવાની સમસ્યા જોવા મળતી હોય છે જી જે પ્રમાણે આજે આપણે માર્ગદર્શન મેળવ્યું કે ટેનિસ એલ્બોનો જે દુખાવો હોય છે એટલે કે કોણીનો જે દુખાવો હોય છે તે સામાન્ય રીતે થાય તો એ વખતે તેના માટે શું સારવાર હોઈ શકે છે અને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું જરૂરી હોય છે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જેવી રીતે હમણાં એક કોલર મિત્ર હતા કે તેમને ઘૂંટણના સાંધાનો દુખાવો હતો અને તે તકલીફ અસહ્ય વધી જાય તો તેનું ઓપરેશન પણ છેલ્લું એનો એક ઉપાય શક્ય છે શું એવી રીતે કોણીના દુખાવામાં પણ અસહ્ય દુખાવો થતો હોય છે અને આવા કેસમાં પણ કોઈ ઓપરેશન શક્ય છે ખરું અને છેવટે તેમાંથી એ છુટકારો મેળવી શકાય છે ખરું હા કોણીના દુખાવામાં જો આ બધી ટ્રીટમેન્ટ મેં જે કીધી જેમાં દવા ફિઝિયોથેરાપી કસરત અને પેઇન મેનેજમેન્ટ દ્વારા પ્લેટલેટ રીસ પ્લાઝમા થેરાપી એ બધી જ સારવાર કરે અને રિઝલ્ટ ના મળે તો છેલ્લે ઓપરેશન કરાવવાનું રહે છે જેમાં ડોક્ટર દૂરબીન દ્વારા કોણીની અંદર દૂરબીન મૂકી અને જે સ્નાયુ ફાટી ગયો હોય એનું રિપેરિંગ કરતા હોય છે અથવા એ સ્નાયુના અમુક ભાગને બદલી કાઢતા હોય છે અથવા કેટલીક વાર એની અંદર રીજનરેટિવ થેરાપી અથવા સેલ થેરાપી અથવા અમુક એવું મટિરિયલ ઇન્જેક્ટ કરતા હોય છે જેનાથી અંદર નવા કોષ જનરેટ થાય તો આ બધા વિકલ્પ છે અને કેટલીક વાર આપણા ક્રિકેટર સચિન તેંડુલકરની જ વાત કરીએ તો એને ખૂબ જ ભારે બેટ વાપરવાના લીધે ટેલિસેલ્બોન નામની તકલીફ થયેલી અને પછી સરવાળે એમણે થોડુંક વજનમાં હલકું બેટ વાપરવાની શરૂઆત કરી તો આવી રીતની અલગ 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 રેમેડીઝ હોય છે કેટલીક વાર ડૉક્ટરો આરામ સજેસ્ટ કરતા હોય છે કેટલીક વાર એના માટે ઓપરેશન હોય છે કેટલીકવાર ચીરો કરીને પણ ઓપરેશન કરવાનું હોય છે અને જો કોઈ પણ હાડકાનો ભાગ ફ્રેક્ચર થઈ ગયો હોય અથવા જોઈન્ટનો કોઈ ભાગ ફ્રેક્ચર થયો હોય તો ત્યાં પ્લેટ મૂકી અને ત્યાં સ્ક્રૂ ફિક્સ કરી અને ટ્રીટમેન્ટ કરવાની રહેશે તો આ બધા અલગ અલગ સારવારના વિકલ્પ છે તેના દ્વારા ટ્રીટમેન્ટ કરી અને દર્દીને લાંબો સમય માટે રાહત આપી શકાય છે ખૂબ આભાર ડોક્ટર પલક મહેતા જે પ્રમાણે આપણે પોતાનો કિંમતી સમય કાઢીને સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો સુધી ચોક્કસ અને સ્પષ્ટ માર્ગદર્શન આપે ડાયરેક્ટ કોન્ટેક કરવો હોય તો તેનું એડ્રેસ આ પ્રમાણે છે જે નોંધી લેવા માટે ખાસ વિનંતી છે પેઇન કેર ક્લિનિક છઠ્ઠો માળ એડોર એમ્બિશન સેવિયર હોસ્પિટલથી નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે વિમલ હાઉસની બાજુમાં નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નંબર નવ ચાર શૂન્ય આઠ સાત પાંચ ચાર છ સાત આઠ તે સિવાય બીજું પણ સરનામું છે જે નોંધી લેવા માટે વિનંતી કે જેની શાખા છે પેઇન કેર ક્લિનિક ત્રીજો માળ વિવિતા એવન્યુ દૂન ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે હિન્દ ચાર રસ્તા પાસે મણિનગર ફોન નંબર છે નવ ચાર શૂન્ય આઠ સાત પાંચ ચાર છ સાત આઠ પેઇન કેર કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે નવા માર્ગદર્શન સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર